છે એ મારી નહીં પરંતુ તમારી છે એવું કહેવું એનું નામ પ્રક્ષેપણ ટૂંકમાં કહેવું હોય તો આપણે આવી રીતે કહી શકીએ કે પ્રક્ષેપણ એટલે પોતાની લાગણીઓ અથવા ભાવોનું બીજામાં આરોપણ કરવું એટલે પ્રક્ષેપણ ટૂંકમાં પોતાની ભૂલો માટે બીજાને દોષ દેવો તે એનું નામ પ્રક્ષેપણ અથવા અંગ્રેજીમાં એને પ્રોજેક્શન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અહીં પ્રક્ષેપણ એટલે શું એક વાતને સમજવી બહુ જરૂરી છે કે પોતાના દોષોનું બીજા ઉપર આરોપણ કરવું એનું બહુ જ સરસ ઉદાહરણ તમે આ બચાવ પ્રયુક્તિ વારંવાર અપનાવો છો મિત્રો અત્યાર સુધી તમે ઘણી વખત આ પ્રચાવ પ્રયુક્તિ અપનાવી હશે હું માનું છું ત્યાં સુધી કારણ કે તમે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલનું શિક્ષણ લઈને આવ્યા છો એમાં ઘણી બધી વખત એવું ઘટનાઓ બની હશે કે તમારું પેપર બહુ જ સરસ ગયું હશે તમને પોતાને એવું લાગતું હશે કે મારું પેપર આ જે તો એક્સ્ટ્રા ઓર્ડિનરી ગયું છે આપણા તો એસી માર્ક તો આવવા જ જોઈએ યાર અરે બોસ આપણે તો ડિસ્ટિન્ક્શન ઉપર સાચો અને જ્યારે પરિણામ આવે ત્યારે ફર્સ્ટ ક્લાસ આવે એટલે જે મિત્રોની આગળ આપણે બડાશો મારી હોય ડીંગો હાંકી હોય અરે આજે તો બાપુડી આપણો ડિસ્ટિંગશન સાચો અને જ્યાં ફર્સ્ટ ક્લાસ આવે છે પેલો મિત્ર કે કેમ દોસ્ત શું થયું હવે અરે ભાઈ મેં તો બહુ જ સરસ લખ્યું હતું મારો તો ડિસ્ટિંકશન જ આવવાનો હતો પણ આ સાહેબ ખરા ને એ ચા પીધા વગર બેઠા હશે એટલે મારો ડિસ્ટિંગશન ના આવ્યો આજે સાહેબ ને બેને ચા નહીં આપી હોય અથવા તો સાહેબને ઘેર ઝઘડો થયો હશે બેને સારું જમવાનું નહીં આપ્યું હોય અને પછી સફરીમેન્ટી તપાસવા બેઠા હશે એટલે મારે ડિસ્ટિંક્શનની જગ્યાએ ફર્સ્ટ ક્લાસ આવ્યો નહીં તો આપણે તો બાપુ ડિસ્ટિંક્શન સાચો જ હતો એટલું સુપરબ પેપર લખાણ લખ્યું હતું અરે દસ માર્ક્સના પ્રશ્નો બી બહુ મસ્ત લખ્યા હતા અને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ તો બધા જ સાચા હતા મેં સોલ્વ બી કર્યા હતા પણ પરિણામ ખોટું આવ્યું કારણ કે પોતે જે લખ્યું હોય એ પૂછ્યા સિવાયનું લખેલું હશે બર પોતાના મનથી એવું હોય કે ભાઈ મેં સાચું સારું લખ્યું છે પણ પૂછ્યા સિવાયનું લખ્યું હોય સમજ્યા સિવાયનું લખ્યું હોય અને શિક્ષકે યોગ્ય રીતે માર્ક કાપી નાખ્યા અને ફર્સ્ટ ક્લાસ આવ્યો પાસ થવાની ગણતરી હોય ને ન પાસ થયા એટલે પછી દોષ કોને દેવાનો શિક્ષકને દેવાનો શિયાળની વાત તો તમે સૌ જાણો જ છો કે દ્રાક્ષ ખાવાની ખૂબ ઈચ્છા થઈ ખૂબ સરસ મજાનું દ્રાક્ષ ખાવાની ઈચ્છા થઈ એક જમ્પ બે જમ્પ ત્રણ જમ્પ ચાર જમ્પ ઘણા જમ્પ માર્યા પણ દ્રાક્ષ સુધી પહોંચાયું નહીં અરે ભાઈ આ તો દ્રાક્ષ ખાવા જેવી જ નથી આ તો બધી ખાટી દ્રાક્ષો છે દ્રાક્ષ ઉપર આરોપણ કરી લીધું પોતાનાથી પહોંચાયું નહીં પોતાની નબળાઈ એટલો જમ્પ નથી મારી શકતા પોતાની નબળાઈ પાસ થઈ શકતા નથી એટલે પછી શિક્ષકને દોષ દેવાનો અરે પેપરમાં ત્રીસ માર્કસ હું તો વધારાનું પૂછાઈ ગયું હતું જે અભ્યાસક્રમમાં ચાલ્યું જ નહોતું તો વોટ ઇઝ ધીસ ધીસ ઇઝ ધ પ્રોજેક્શન પોતાની ભૂલ પોતાની નબળાઈને બીજાની ઉપર થોપી દેવી બીજા ઉપર આરોપણ કરી દેવું એનું નામ કહેવાય છે મિત્રો પ્રક્ષેપણ તમે અત્યાર સુધી ઘણી વખત આ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કર્યો હશે તમે કોઈ જગ્યાએ દાખલા તરીકે ક્રિકેટની ટીમમાં તમે રમો છો તમે જીરો રનમાં ગયા તમે જીરો રનમાં ગયા અને થોડી વાર પહેલાં કેપ્ટન સાથે કંઈક બોલાચાલી થઈ તો તમે દોષ કોને દેશો કેપ્ટનને અરે જવા દે ને હું રમવા જતો તો મને મેં એને કહ્યું કે ભાઈ ત્રીજા સ્થાને મને જવા દે તો મને ના મોકલ્યો ને પાંચમા સ્થાને મોકલે તો જીરોમાં જ આઉટ થઈ જાઉં ને અરે પેલા બોલરે સુંદર મજાનો બોલ નાખ્યો તો એ નહીં કે પણ પોતે જીરોમાં આઉટ થયા એ નહીં પરંતુ એનું દોષારો પણ કેપ્ટન ઉપર કે મને ત્રીજા સ્થાને નહીં જવા દેતા પાંચમા સ્થાને મોકલ્યો તો આમ પોતાની ભૂલો પોતાના દોષોનું આરોપણ બીજા ઉપર કરવું એનું નામ પ્રક્ષેપણ અથવા પ્રોજેક્શન તો મિત્રો આ થઈ ચોથા પ્રકારની બચાવ પ્રયુક્તિની વાત હવે આપણે પાંચમા પ્રકારની બચાવ પ્રયુક્તિ જોઈએ જે સ્લાઇડમાં દેખાશે જેનું નામ છે ઉર્ધ્વિકરણ હવે ઉર્ધ્વિકરણ પહેલાં આપણે ક્ષતિપૂર્તિ જોઈએ કારણ કે ઉર્ધ્વીકરણ એ એક ક્ષતિપૂર્તિનો પ્રકાર છે ઉર્ધ્વીકરણ એટલે જે વર્તનો સમાજમાં માન્ય નથી એવા વર્તનોને સમાજ માન્ય વર્તનોની અંદર ફેરવવાનો જે પ્રયાસ કરવો એ ઉર્ધ્વીકરણ કહેવાય દાખલા તરીકે અહીં આપણે જોઈએ જાણીએ છે કે આક્રમકતા એ એક બચાવ પ્રયુક્તિ તરીકે જોઈ તો એ આક્રમકતાને એ ગુસ્સાને અસામાજિકતા તરફ નહીં વાળી અને સમાજ ઉપયોગી વસ્તુઓ તરફ સમાજની દૂષણો સામે લડવામાં વાળવામાં આવે તેનું નામ ઉર્ધ્વીકરણ દાખલા તરીકે તરુણ અવસ્થા તમારે ભણવામાં આવતી હશે મિત્રો તો તરુણ અવસ્થાની અંદર જાતીય આવેગોની પણ વાત આવતી હશે જાતીય આવેગોની વાત આવે ત્યારે ઘણી વખત હવે જ્યારે ટેકનોલોજીકલ યુગ થઈ ગયો છે તો નેટ ઉપર પણ વિદ્યાર્થીઓ પોતાના જાતીય આવેગોને સંતોષવા માટે ઘણી બધી સાઈટો ખોલતા હોય છે જોતા હોય છે તો આવા વિદ્યાર્થીઓના આવા આવેગોને જે સમાજના માન્ય નથી એવા આવેગોને યોગ્ય માર્ગે વાળવાની જે બચાવ પ્રયુક્તિ છે યોગ્ય માર્ગે વાળવામાં આવે એને ઉર્ધ્વીકરણ તરીકે ઓળખવામાં આવે છે આવા જાતીય આવેગોને આપણે સંગીતમાં નૃત્યમાં ચિત્રકામમાં એવા બધાની અંદર વાળી દેવા જોઈએ તો આ થઈ ઉર્ધ્વીકરણ વિશેની વાત દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી એવો છે જેને શોર્ટ ટેમ્પર છે કંઈ પણ પોતાનું કામ ન થાય પોતાની ધારેલી બાબત ન બને તો તરત જ ગુસ્સો આવી જાય છે તરત જ એકદમ આક્રમક બની જાય છે તો આવા વિદ્યાર્થીઓને ઓળખી અને એમને સામાજિકતા તરફ જો એ અસામાજિકતા તરફ વળી જશે તો એ વિદ્યાર્થીઓનું લાઈફ સંપૂર્ણપણે સ્પોઇલ થઈ જશે પરંતુ એવા વિદ્યાર્થીઓની આ જે આક્રમકતા છે એનો ઉપયોગ સમાજના રહેલા દૂષણો સામે જો કરવામાં આવશે તો એ આક્રમકતાનો સદઉપયોગ થશે એ આક્રમકતાનું ઉર્ધ્વીકરણ થશે એ જાતીય આવેગોનું ઉર્ધ્વીકરણ થઈ અને સંગીત ચિત્ર નૃત્ય જેવી કલાઓમાં એ ડેવલપ થતી જોવા મળે છે તો આ બચાવ પ્રયુક્તિ ઉર્ધ્વીકરણ વિશેની વાત થઈ ત્યાર પછીથી છઠ્ઠી બચાવ પ્રયુક્તિ એટલે કે ક્ષતિપૂર્તિ કોમ્પેન્સેશન વિશેની વાત છે જે આપણે સ્લાઇડની અંદર જોઈએ મિત્રો કે છઠ્ઠી જે બાબત છે એ ક્ષતિપૂર્તિ મિત્રો એક ક્ષેત્રની અંદર નિષ્ફળ જનાર વિદ્યાર્થી કે વ્યક્તિ જ્યારે બીજા ક્ષેત્રમાં સફળ થઈ પોતાની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ કરે એને ક્ષતિપૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે કમ્પેન્સેશન હા અહીં આપણે એના ઉદાહરણને સરસ રીતે સમજીએ વોટ ડુ મીન બાય કમ્પેન્સેશન કમ્પેન્સેશન એટલે શું ક્ષતિપૂર્તિ ક્ષતિપૂર્તિની અંદર વિદ્યાર્થી પોતાની જે કોઈ નિષ્ફળતાઓ છે પોતાની જે કોઈ વીકનેસીસ છે અહીંયા પોતાની જે કોઈ વીકનેસીસ છે એ ઢાંકવાનો પ્રયાસ કરે છે પોતે બીજા ફિલ્ડની અંદર એ આગળ લાવવાનો પ્રયાસ કરે છે એનું એક સરળ ઉદાહરણ આપણે જોઈએ દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી ગણિતમાં નબળો હોય ભણવામાં નબળો હોય તો આ વિદ્યાર્થી પોતાની આ જે નબળાઈ છે એ નબળાઈને ઢાંકવા માટે રમતગમતના ક્ષેત્રમાં આગળ આવવાનો પ્રયાસ કરે છે તો આનું નામ મિત્રો ક્ષતિપૂર્તિ કહેવામાં આવે છે તો ક્ષતિપૂર્તિ એટલે શું પોતાની એક ક્ષેત્રમાં નિષ્ફળ જનાર નિષ્ફળતા જે છે એ બીજા ક્ષેત્રની અંદર આગળ વધી અને એમાં સફળ થવું એનું નામ ક્ષતિપૂર્તિ તો મિત્રો કમ્પેન્સેશન એ એક ક્ષતિપૂર્તિ બચાવ પ્રયુક્તિ છે કહ્યું એમ કે વિદ્યાર્થી ભણવામાં નબળો છે ભણવામાં સારું પરિણામ નથી લાવતો તો એ વિદ્યાર્થી સો મીટરની દોડમાં પહેલો આવવાનો પ્રયાસ કરે છે લોંગ જમ્પમાં પહેલો આવવાનો પ્રયાસ કરે છે હાઈ જમ્પમાં પહેલો આવવાનો પ્રયાસ કરે છે અને આવા ઘણા બધા ઉદાહરણો આપણને સમાજમાંથી મળી રહે છે દાખલા તરીકે પોલ વોલ્ટર પોતાના પગે પોલિયો થયેલો હતો છતાં હાઈ જમ્પમાં વર્લ્ડ ચેમ્પિયન પોતાની નિષ્ફળતા ટાંકી દીધી તો આ વાત થઈ મિત્રો ક્ષતિપૂર્તિની પોલ વોલ્ટર હાઈ જમ્પમાં હેલન કેલર અંધ અને બધીર હતા તેમણે કેવળ સ્વરોના ઉપયોગથી ભાષા શીખ્યા સમાજને ઉપયોગીતા થઈ બન્યા એડિસન પોતે બેરો હતો પોતે સાંભળી શકતો નહોતો છતાં એણે ગ્રામોફોનની શોધ કરી તમે વિચાર કરો પોતે બહેરો છે એવું નથી દેખાડવું ગ્રામોફોનની શોધ કરી નાખી તો આ બધી બાબત ક્ષતિપૂરતી છે ઘણા ક્રિકેટરો જે બારમું પાસ છે ભણવામાં નથી પણ ક્રિકેટ સારામાં સારું રમે છે તો એક ક્ષેત્રમાં નિષ્ફળ જનાર પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા માટે બીજા ક્ષેત્રની અંદર ટોપ ઉપર આવી જાય એનું નામ ક્ષતિપૂર્તિ તો આ વાત થઈ છઠ્ઠી બચાવ પ્રયુક્તિ વિશેની ત્યાર પછીની બચાવ પ્રયુક્તિ એટલે કે દીવા સ્વપ્નો મિત્રો દીવા સ્વપ્નો માટે બહુ જ સરસ મજાની વાત છે તમે નાનપણમાં સાંભળી પણ હશે કે જ્યારે વ્યક્તિની પોછા પોતાની ઈચ્છા પૂરતી નથી થતી વ્યક્તિની પોતાની ઈચ્છાઓ પૂર્ણ થતી નથી ત્યારે કહ્યું એમ શરૂઆતમાં કહેલું એમ કે મનના કોન્સિયસ સબકોન્સિયસ અનકોન્શિયસ માઇન્ડની અંદર આ ઈચ્છાઓ જાય છે અને પછી પોતે સ્વપ્નના રવાડે એક સ્વપ્ન સૃષ્ટિમાં એક કાલ્પનિક દુનિયામાં વિહરવા માંડે છે અને પોતે દીવા સ્વપ્નો જોવા મળે છે એની એક નાનકડી વાત કહું એક શેખ ચલ્લી જેને આપણે કહીએ છીએ દીવા સ્વપ્નો જોવા વાળી વ્યક્તિ ચલ્લીના સંદર્ભની વાત તમે સૌએ જાણી હશે કે એક વ્યક્તિ હતો પોતે બકરી બકરી પાડીએ કે આનું દૂધ વેચી હું બહુ કમાઈશ એમાંથી ગાયો લાવીશ એમાંથી ઘણું વેચીશ એમાંથી મેલ કરીશ એમાંથી આ કરીશ અને દૂધ લઈને જતો હોય છે અને ફટાક કરીને પડી જાય છે પોતાની બળણી દૂધ ધોળાઈ જાય છે અને અતો ત્યાંનો ત્યાં રહે છે તો પોતાની ઈચ્છાઓને સંતોષવા માટે જ્યારે વ્યક્તિ સ રિયલ ફિલ્ડમાં સંતોષાતી નથી ત્યારે વાસ્તવિક રીતે સંતોષાતી નથી ત્યારે પોતે સ્વપ્નોની દુનિયામાં સરી જાય છે અને દીવા સ્વપ્નો ધોરે દિવસે ઊંઘમાં તો સ્વપ્નો બધાને આવે બરાબર ને મિત્રો પણ ઊંઘમાં નહીં પણ જાગતા જાગતા ખુલ્લી આંખોએ સ્વપ્નો જોવામાં સરી પડે છે અને પોતે જાણે બહુ સફળ થઈ ગયો હોય એવી માન્યતાઓમાં ઢળવા લાગે છે તેને દીવા સ્વપ્નો તરીકે ઓળખવામાં છે આપણે આ સ્લાઇડમાં જોઈશું છેલ્લે લખેલું છે કે દીવા સ્વપ્નો એટલે શું શેખચલ્લીના વિચારો કરવા ખુલ્લી આંખે સ્વપ્ન જોવા વાસ્તવિક વાતાવરણ કે પરિસ્થિતિમાંથી છૂટવાનો પ્રયાસ કરવો કલ્પનાઓમાં રાચવું મનમાં પરણી જવું ને મનમાં જ રણવું એનું નામ એટલે દીવા સ્વપ્નો ઈચ્છા પૂર્તિ માટે વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવાને બદલે વ્યક્તિ કાલ્પનિક ખ્યાલોમાં ખોવાઈ જાય જરૂરિયાતોની પૂર્તિને મિથ્યા આનંદ માણે ત્યારે દીવા સ્વપ્નની પ્રયુક્તિ ગણાય જો આવા પ્રકારની પરિસ્થિતિ ટેવમાં પરિવર્તિત થાય તો મનોવિકૃતિ સર્જાતી જોવા મળે છે તો મિત્રો આજે આપણે એડજસ્ટમેન્ટ અને ડિફેન્સ મિકેનિઝમની અંદર અનુકૂલન એટલે શું એનો સામાન્ય અર્થ જોયો એની સાથે સ જે ડિફેન્સ મિકેનિઝમ છે લગભગ પંદરેક જેવી ડિફેન્સ મિકેનિઝમો જોઈ એમાંની સાતેક જેટલી ડિફેન્સ મિકેનિઝમો આજે આપણે જોઈ છે એમાં કયા કઈ કઈ ડિફેન્સ મિકેનિઝનો આપણે જોઈ એ વિશેની સહેજ છણાવટ કરી લઈએ કે તાદાત્મ્યતા આઈડેન્ટિફિકેશનની વાત કરી ત્યાર પછીથી એગ્રેસિવનેસ આક્રમકતાની વાત કરી ત્યાર પછીથી ત્રીજી જે સ્થાનાંતરની વાત જોઈ ત્યાર પછી પ્રક્ષેપણ એટલે શું એના વિશેની વાત જોઈ ઉર્ધ્વીકરણ કોને કહેવાય એના વિશેની વાત જોઈ ક્ષતિપૂર્તિ કોમ્પેન્સેશનની વાત જોઈ અને છેલ્લે દીવા સ્વપ્નોની આપણે વાત જોઈ તો આ જે બચાવ પ્રયુક્તિઓ છે આ બચાવ પ્રયુક્તિઓ કોઈક સમયે ઉપયોગ કરો ધેટ ઇઝ ઓકે પણ જો વિદ્યાર્થીઓની અંદર આવી બચાવ પ્રયુક્તિઓ જો માનવોની અંદર જો વ્યક્તિઓની અંદર આવી બચાવ પ્રયુક્તિઓ વારંવાર ડેવલપ થાય અને ટેવની અંદર પરિણમે તો એ સારી બાબત નથી આ દરેકે દરેક બચાવ પ્રયુક્તિ જો ટેવમાં પરિણમે તો અંતે તો નુકસાન જે તે વ્યક્તિને પોતાને થવાનું છે વાસ્તવિકતાનો સ્વીકાર કરી અને પોતે ચાલવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે તો હંમેશ માટે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા વર્ગના વિદ્યાર્થીઓ જ્યારે જ્યારે આવા પ્રકારની બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે ત્યારે તમારે એમને સાવધ કરવાના છે અને તમારે પોતે પણ આ બચાવ પ્રયુક્તિઓમાંથી બચવાનું છે તો મિત્રો આજે આપણે સાત જેટલી બચાવ પ્રયુક્તિઓ વિશે અને અનુકૂલન એટલે શું તે શીખ્યા બાકી રહેલી બચાવ પ્રયુક્તિઓ વિશે ફરી કોઈક વાર આપણે જોઈશું થેન્ક યુ જય ભારત જય હિન્દ